કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમને ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે ત્યારે દર્દીના સહનીજનો ઓક્સિજન માટે રઝળવું પડે છે આ સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનને લઈને લોકો માટે સારા સમાચાર છે હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોય કોરોનાના દર્દીઓનું ઓક્સિજનનું પ્રમાણ વધઘટ થઈ રહ્યું હોય ત્યારે દર્દીઓના સ્નેહીજનોને ઓક્સિજન માટે રઝળવું પડતું હોય છે અને લાંબી કતારોમાં ઓક્સિજન માટે રાહ જોવી પડતી હોય છે ત્યારે વિતેલા 3 દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત પડી હોવાના મેસેજ વહેતા થયા હતા તંત્ર દ્વારા નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી તેમજ DYSP અધિકારીઓની નિમણૂક કરી 2 અલગ અલગ ટીમો બનાવી 24 કલાક ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત રેવન્યુ વિભાગ અને પોલીસ જવાનો દ્વારા આશાપુરા પ્લાન્ટ ખાતે 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને ઓક્સિજનની અછત હોવાના સમાચાર મળતા તાત્કાલિક એની એક કમિટી બનાવવામાં આવી અને ઓક્સિજનના સુરક્ષા નોડલ તરીકે અમારી DYSP તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ SDM શ્રી ગુરુભાઈ સાહેબ તથા અમારી ટીમ સાથે મળી અને ઓક્સિજનનો અંશ પ્લાન્ટ છે તેની ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્રાયોરિટી મળે તે રીતે એક નોઝલ રાખવામાં આવેલી એક 24 કલાક દરમિયાન તમામ પ્રાઇવેટ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ બધી જગ્યાએ ઓક્સિજન પૂરો પડે તે માટે સતત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો અને દરેક ગાડીઓ સાથે પોલીસ મોકલવામાં આવેલા અને સાથે જે ટેન્કરથી ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન સરકારી હોસ્પિટલને પૂરો પાડે છે એને પાયલોટિંગ પણ આપવામાં આવેલું અને હાલ આજરોજથી આશાપુરા પ્લાન્ટ નામનો પ્લાન્ટ છે એ ઓક્સિજન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંબળિયાના 3 ભાઈઓએ ખરીદી લીધો છે અને એમની પ્રાયોરિટી કાયમ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાને રહેશે અને હાલ ઓક્સિજનની કોઈ અછત નથી અત્યારે એ પ્લાન્ટમાં જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ લેવાવાળા નથી એટલે બીજા જિલ્લાને પણ અહીંથી ઓક્સિજન આપવામાં આવે છે માટે હાલ ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સરકારી હોસ્પિટલ તેમજ PHC CHC સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ પૂરતો ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ખંભાળિયા ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં 150 ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત છે જ્યારે અન્ય સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 200 જેટલા ઓક્સિજન સિલિન્ડરની જરૂરી હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 લોકો દ્વારા જામનગર જિલ્લાના પડાણા ગામે આવેલ આશાપુરા ઓક્સિજન પ્લાન્ટની ખરીદી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની અછત ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આશાપુરા ઓક્સિજન પ્લાન્ટ ખાતે 24 કલાકમાં 550 થી 600 ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ કરવાની ક્ષમતા ધરાવતો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 350 ઓક્સિજન સિલિન્ડરની જ જરૂરિયાત હોવાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ જ અછત નથી સાથે જ આ પ્લાન્ટમાંથી જામનગર પોરબંદર જૂનાગઢ જિલ્લામાંથી આવતા લોકોને પણ ઓક્સિજન સિલિન્ડરની રિફિલ કરી આપવામાં આવી રહ્યું છે સૌથી પહેલાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તેની પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની કોઈ જ અછત નથી અને થવા પણ નહીં દેવાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે મુકેશ મુકરિયા JDS TV દ્વારકા